પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 10ના મોટા મદ્રેસા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા વિકરાળ બની હતી. આ સમસ્યાને લઈ આ વિસ્તારના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર સમીમ બાનુ ઝુમરાએ વારંવાર નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા સહિત પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરી હતી અને સ્થાનિક લોકોએ આ સમસ્યાઓને લઈ પાલિકામાં જઈ હલ્લાબોલ પણ કરી ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા રજૂઆતો કરી હતી. ત્યારે આ રજૂઆતના પગલે આજે મોટા મદ્રેસા વિસ્તારમાં નવીન ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવતા સ્થાનિક રહીશો સહિત વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ બાનુ સુમરાએ આ વિસ્તારના લોકોની કાયમી સમસ્યાનો અંત લાવવા બદલ પાલિકા પ્રમુખ સહિત જીયુડીસીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમય દરમિયાન પાટણના કોર્પોરેટર શમીમ બાનુ સુમરા, પાટણ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, યાસીન મિર્ઝા, પૂર્વ કોર્પોરેટર દિનેશ ભીલ, ઉસ્માનભાઈ શેખ અને શરીફભાઈ પીરજાદા એવા આગેવાનોની હાજરીમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે વોર્ડ નંબર 10ના મોટા મદ્રેસા વિસ્તારમાં જીયુડીસી દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂગર્ભની કામગીરીને લઈને નવી ચેમ્બરો સહિત મોટી પાઇપલાઇન નાખવામાં આવતા હવે પછી આ વિસ્તારમાં ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાવાનો કાયમી અને સુખદ ઉકેલ આવવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ અને યાસીન મિર્ઝાએ વોર્ડ નંબર 10માં રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ બાનુ સુમરાએ અનેકવાર રજૂઆતો કરાતા તેઓની રજૂઆતના પગલે જીયુડીસી અને પાલિકા દ્વારા ભૂગર્ભની કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા હવે આ વિસ્તારમાં ભૂગર્ભની સમસ્યાનો કાયમી અને સુખદ ઉકેલ લાવવા બદલ જીયુડીસી અને પાલિકા પ્રમુખનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા મોટા મદ્રેસા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હતી. વારંવાર અમને રજૂઆત મળતા, તેમજ અમારા સાથી કોર્પોરેટર સુમરાબેને પણ ઉગ્ર રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં રોજે રોજ ગટર ઉભરાય છે, તો અમે ખેતીભાઈને અને ભૂગર્ભ ગટર શાખાને જાણ કરતા એમને કીધું કે આ લાઈન નવા ડીપીઆરમાં નથી, પણ આપણે વ્યવસ્થા કરી અને આ નવું કામ ચાલુ કરાવીએ. એટલે અમે કોન્ટ્રાક્ટર સાથે અને જીયુડીસીમાં વાત કરી, તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યાનો નિકાલ કરી અને કામગીરી અત્યારે હાલ ચાલુ કરાવી દીધી છે અને હાલ કામગીરી આ વિસ્તારમાં ચાલુ છે. વોર્ડ નંબર 10માં આવેલા ગુલશનનગર મોટા મદ્રેસા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટર ભરાવવાનો પ્રશ્ન હતો. સ્થાનિકોને અહીંયા આ ગટરના ગંદા પાણીથી વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ભૂગર્ભના ગંદા પાણી રેડાતા લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી જતું હતું, જેના કારણે ભયંકર રોગચાળાનો પણ ખૂબ મોટો ભય રહેલો હતો. ત્યારે અહીંના વોર્ડ નંબર 10ના સક્રિય કોર્પોરેટર શમીમ બાનુ સુમરા દ્વારા અને પાટણ નગરપાલિકાને અને જે તે અધિકારીઓને આ વિસ્તારની આ સમસ્યા માટે કાયમી નિકાલ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી, ત્યારે તેઓના દ્વારા ઉગ્ર રજૂઆતોના પગલે આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને પાટણ નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની પણ ચિંતા ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે પાટણ નગરપાલિકાએ આમને ઉગ્ર રજૂઆતોને ધ્યાનમાં રાખતા આ વિસ્તારમાં આ સમસ્યાનો અંત લાવવા માટે કાયમી નિકાલ કરવા માટે આજે અહીંયા યોજના ધોરણે કામ ચાલુ કરવામાં આવ્યું છે. અહીંના આ કામ ચાલુ કરવાના કારણે અને શમીમ બાનુ સુમરાની ઉગ્ર રજૂઆતોના કારણે અહીંયાના વિસ્તારના જે લોકો છે તે ખૂબ મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી છવાઈ છે.